નમસ્કાર મિત્રો હું પટલ પેજ યુટ્યુબની આ ચેનલમાં મિત્રો દાખલાની જે રકમ છે એ આ પ્રમાણે છે જો અઢાર એ બી માઇનસ ત્રણ અહીં ચાર પદો છે પહેલું પદ બીજું પદ ત્રીજું પદ અને ચોથું પદ આ ચારેય પદો જે છે એ સમાંતર શ્રેણીમાં છે સમાંતર શ્રેણીમાં હોય તો એ વધતા બીની કિંમત આપણે શોધવાની છે હવે અહીં આગળ એ અને બીની કિંમત આપણને આપેલી નથી પણ એવું આપ્યું છે કે આ ચારેય પદો જે છે એ સમાંતર શ્રેણીમાં છે ચાલો વિચાર્યા દાખલો કઈ રીતે ગણી શકાય આપણને આપેલી જે સમાંતર શ્રેણી છે આ પ્રમાણે છે આ પહેલું પદ છે જેને આપણે સામાન્ય રીતે એ કહીએ છીએ પછી બીજું પદ એ આપ્યું છે ત્રીજું પદ બી આપ્યું છે અને ચોથું પદ માઇનસ ત્રણ છે હવે આપણે ધરી લઈએ કે આપેલી સમાંતર શ્રેણીનો જે સામાન્ય તફાવત છે ડી છે કેમ કે આપણે સામાન્ય તફાવત છે એ સીધી રીતે અથવા તો ખૂબ સહેલાઈથી શોધી શકતા નથી આપણે સામાન્ય રીતે જે સામાન્ય તફાવત શોધવા માટે શું કરીએ છીએ કે કોઈ પણ પદ અને એની આગળનું પદ ક્રમિક આગળનું પદ બાદ કરીએ છીએ એટલે કે બીજું પદ ઓછા પહેલું પદ કરીએ અથવા ત્રીજું પદ ઓછા બીજું પદ કરીએ પણ અહીં એવું કરી શકાતું નથી એટલે ધરી લઈએ કે આપેલી સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત જે છે એ ડી છે પણ આપણને જે પહેલું પદ છે એ તો આપેલું છે તો આપણે સમાંતર શ્રેણીનો જો સામાન્ય તફાવત ડી હોય અને પહેલું પદ અઢાર હોય તો આપણે સમાંતર શ્રેણીને આ રીતે પણ લખી શકીએ અઢાર અઢાર વત્તા ડી સામાન્ય તફાવત ઉમેર્યો છે અઢાર વત્તા ટુ અને અઢાર વત્તા અહીંયા અઢાર છે અઢારમાં એક ડી ઉમેર્યો છે પછી બીજો એક ડી ઉમેર્યો છે અને ત્રીજો એક ડી ઉમેર્યો છે એટલે એક ડી બે ડી અને ત્રણ ડી એટલે આ સમાંતર શ્રેણી થઈ ગઈ મિત્રો કેમ કે હવે તમે સામાન્ય તફાવત શોધશો તો આ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત જે છે એ ડી જ આવશે અને પહેલું પદ છે એ અઢાર જ આવશે હવે આ સમાંતર શ્રેણી અને આ સમાંતર શ્રેણી બે સરખી છે બંને સમાંતર શ્રેણીઓ કેવી છે ચાલો હું તમને ઝૂમ કરીને બતાવ આ બંને સમાંતર શ્રેણીઓ સરખી છે આ સમાંતર શ્રેણી અને આ સમાંતર શ્રેણી બે એક જ છે એટલે કે આનું પહેલું પદ અઢાર આનું પહેલું પદ અઢાર સરખા થશે આનું બીજું પદ એ અને આનું બીજું પદ અઢાર વત્તા ડી આનું ત્રીજું પદ બી આનું ત્રીજું પદ અઢાર વત્તા ટુ ડી અને આનું જે ચોથું પદ છે માઇનસ ત્રણ અને આનું ચોથું પદ છે અઢાર વત્તા ત્રણ ડી આ બધા પદો સરખા થશે એટલે હું સરખાવી શકું છું એટલે આવું લખી શકું હવે અઢારની જગ્યાએ તો અઢાર જ છે પહેલું પદ પણ બીજું પદ અજ્ઞાત છે અને એની કિંમત મારે જોઈએ પણ છે તો એ બરાબર હું લખી દઉં એ બરાબર લખી દઉં ડી એવી જ રીતે બી માટે હું લખી દઉં હવે મારે એ કિંમત જોઈએ છે તો તો આ સરવાળો કરી દઉં તો એ પ્લસ બી થશે અહીં બરાબરની નીચે બરાબર આવશે અઢાર વત્તા અઢાર છત્રીસ થશે વત્તા વત્તા છે એટલે હું નીચે વત્તા લખી દઉં અને એક ડી અને એની અંદર હું બીજા બે ડી ઉમેરું તો ત્રણ ડી થશે હવે આની અંદર ફરી પાછો પ્રશ્ન એ થયો કે ની કિંમત આપણે ક્યાંથી લાવીશું અને ની કિંમત તો આપણે ધરી છે ની કિંમત મળી જાય તો આ દાખલાનો જવાબ એટલે કે એ પ્લસ બી મને મળી જાય હવે ડીની કિંમત શોધવા માટે આગળ વિચાર કરીએ અહીંથી નથી મળતી અહીંથી નથી મળતી હવે આ ચોથા પદનો વિચાર કરીએ માઇનસ ત્રણ અને અહીં ચોથું પદ છે એ અઢાર વત્તા ત્રણ ડી છે ચલો મેં તમને હમણાં જ સમજ આપી કે આ ચોથું પદ અહીં જે આ આ ચોથું ચોથું પદ 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 છે 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 મિત્રો એ એ અને બંને પદો સરખા છે એટલે કે બંનેની કિંમત સરખી છે તો હું આવું લખી શકું માઇનસ ત્રણ બરાબર ચોથું પદ બરાબર ચોથું પદ ટૂંકમાં માઇનસ ત્રણ બરાબર અઢાર વત્તા ત્રણ ડી આ અઢાર ને બરાબર ની આ બાજુ લાવો તો માઇનસ થશે હું શું કરવા માગું છું અહીંથી ની કિંમત શોધવા માગું છું કેમ કે ડી આમાં અજ્ઞાત છે અને અહીંથી ની કિંમત આપણને મળી શકે એમ છે હવે માઇનસ ત્રણ ને માઇનસ અઢાર તો માઇનસ એકવીસ થઈ જશે બરાબર ત્રણ ડી હવે માઇનસ ત્રણ આ માઇનસ એકવીસ અને આ ત્રણેય ગુણાકારમાં છે તો બરાબરની આ બાજુ ભાગાકારમાં જશે એટલે માઇનસ એકવીસ છેદમાં ત્રણ બરાબર ડી ત્રણ સત્તા એકવીસ થશે ત્રણ સત્તા એકવીસ એટલે ડી બરાબર માઇનસ સાત થશે ડીની આ કિંમત આવી માઇનસ એ અહીં મૂકી દઈશું બી બરાબર છત્રીસ મળી જાય ચાલો મૂકી દઈએ માટે એ વી બરાબર છત્રીસ ત્રણ અને ડી ની જગ્યાએ માઇનસ સાત માટે એ વત્તા બી બરાબર છત્રીસ અને સાત તારી વત્તા ઓછા ઓછા એકવીસ થશે છત્રીસ માંથી એકવીસ જાય તો એ વત્તા બીની કિંમત મને મળી જશે માઇનસ માફ કરશો પંદર કેમકે છત્રીસ મોટા છે એટલે મોટી સંખ્યા નિશાન આવશે પંદર ધન પંદર આ દાખલામાં એ વત્તા બી બરાબર